अनयाद शक्ति अवतार ज्या जा तारा बहना ए त्या तो प्रगति आपो आप। वंदु भारत नी भूमिका धन्य तने वंदन वारंवार शिव शक्ति देवी देवता तना है प्रगट परचाय परंपा है। मानव मेरा मन उमट्यो छे माना गुण गावा सांभळवा आशीष लेवा पावन थावा अने पावन थाता दुख जावे सुख थावे ईर्ष्या देखाई जावे प्रेम आवे कपट जावे बधाने मन भावे ए तो मनखो पावन थई जावे। ए विहतमानी वात कहता सांभळता अने एनी दया थाता ए तो लीला लेर थई जावे। माने धाम आलो मारा भेरू
ने धा हालो मारा भेरू बंधो रंग भर रमाडू रास हालो मारा भेरू बंधो रंग भर रमाडू रास चार तार जुगनी जोग माया मारी आओ ने रमवारास जगत जोगनी मा रंग भर रमाडू रास जगत जोगनी मा रंग भर रमाडू रास वीर नार शृंगार ने 33 कोटी देवो रमवाया સતયુગ પોરાની વાત છે આ કથા લોકવાયકામાં વણાયેલી છે વેરાડી ધુરણા રેગડી હાલરિયા કે ગરબામાં આ વાતો ગવાયેલી છે વિષ ભુજાળી વિહતમાં આદ્ય શક્તિનું રૂપ છે અને આ મહિષ સવારીમાં વાઘેલા કુળની કુળદેવી છે આ આદ્ય ભવાનીનું પ્રાગટ્ય અને પરચા સતયુગથી પૂજાતા આવ્યા છે માં વિહતે કેવા કામ કર્યા છે અને અખંડ અમર કેવી રીતે કહેવાય એની વાત કરવી છે We'll be right back.
महाराज, जागो योगीराज, जागो, समाधि माथी जागो। अरे योगीराज, आओ जड़मा स्नान करिए, आओ ने। कोई दिवस जड़मा स्नान करवानी मजा माणी छे? अने ए वड़ी मारा जेवी रूप योवन सुंदरी साथे, आओ योगीराज, आओ जड़मा स्नान करिए, साथे हाड़ोटी। नहीं दीकरी, तमे स्नान करो, मारा तप कार्य में विघ्न ना करो। अरे नहीं नहीं जोगीराज, तमारे मारी साथे जड़मा नहावानी मजा लेवी ज पड़शे, आओ ने। अरे बेटा, हट छोड़ो, तमे स्नान करो, पानी छाटी मने परेशान ना कर। नहीं जोगीराज, नहीं, आओ ने। हे मूर्ख नारी, तने वारंवार समझावा छता तू तारा रूप यौवनना मदमा भान भूली गई छे। જેમ પશુને જળ કીચડ વધુ પ્રિય હોય છે તેમ તું તેની ઘેલસા છોડતી નથી, તું જા, મારો તને શાપ છે, તું પશુ રૂપમાં મહિષ બની જા। નહીં મહારાજ, મને ક્ષમા કરો, હું રૂપ યુવનના મદમાં ભાન ભૂલીને આપને ઓળખવામાં મહાન ભૂલ કરી છે। હું એક અપ્સરા છું, હું ભૈંસ સ્વરૂપે દેવલોકમાં કેવી રીતે રહી શકું? આપ તો દયા કરુણાના સાગર છો, મને શાપમાંથી મુક્ત કરો પ્રભુ, મુક્ત કરો। મારો શાપ તો મિથ્યા થશે નહીં, તે કરેલી ભૂલનું પરિણામ તારે ભોગવવું જ પડશે, પરંતુ જા, તું ભેંસ સ્વરૂપે થતા એક પશુ પાડાને જન્મ આપીશ, ત્યારે તું આ શાપમાંથી મુક્ત બનીશ, પરંતુ આ મહિષ દાનો કર્મથી જન્મશે, તે મહાક્રોધી વિનાશક દૈત્ય થશે, એટલે આ જીવને જન્મ આપી તરત જ તું એનો ત્યાગ કરી દો, તો જ મારા શાપનું નિવારણ થશે। ખાસ આમ ઋષિના શાપ પ્રમાણે અપ્સરા મહિષ બની જાય છે। ધીમે ધીમે સમય વીતતો જાય છે, સમય વીતતા આ ભેંસ એક પાડાને જન્મ આપે છે। પાડાને જન્મ આપી તરત જ તેને છોડી દઈ જંગલમાં મૂકી ને ઋષિના શાપમાંથી મુક્ત બને છે। અપ્સરા સ્વર્ગ લોકમાં ચાલી જાય છે। હવે અહીં ઋષિના શાપનું મૂળ પરિણામ અશુભ ચોઘડિયામાં જન્મેલ મહિષ વેરાન જંગલમાં ઝૂરતો કણહતો દુખી થતો થતો સમય વિતાવે છે। વિધિના વિધાન પ્રમાણે દેવ દાનવ માનવ અને ત્રણ ભવન આકાશ પાતાળ અને પૃથ્વી આ તમામે તમામ સૃષ્ટિના વ્યવહારો વચન પર ટકી રહ્યા છે। બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા દેવો મહામંત્ર અને વચનથી અમર બનીને પૂજાય છે। એક વખતનો સમય શંકર પાર્વતી પોતાના ભક્તોની સંભાળ લેવા દેવલોકમાંથી પૃથ્વીલોકમાં વિહાર કરી રહ્યા છે। નહીં તો તેને તેની માની ખોટ સાલે નહીં તેવું વરદાન આપી તેને દુઃખમાંથી મુક્ત કરો, એને એને બળવાન કરી દો પ્રભુ। નહીં દેવી પાર્વતી, જે વરદાનને પાત્ર હોય તેને જ વરદાન અપાય। આ તો કેવી કમાઈ કરેલો જીવ હશે તે વિચાર્યા વગર અને જાણ્યા વગર તેને વરદાન ન અપાય। હે સ્વામી, હું તમારી અર્ધાંગના છું, માટે આપે મારું માની દુખી થતા જીવનું કલ્યાણ કરો, અસહાયની સહાય કરો પ્રભુ। અરે નહીં સતી, ઉપાત્રને દાન કરવાથી તેનું પરિણામ અશુભ આવે છે, માટે જીદ ન કરો અને આગળ ચાલો। તો ભલે, તમે હવે
કસોટીએ ચડો. અહો, હે દેવી, ક્યાં ગયા? ક્યાં ગયા છો? શક્તિ વિના શિવ અસંભવ. આવું શા માટે? હે દેવી, આ મહિષ બચ્ચાને કારણે મને છોડીને ન જાઓ. દેવી પાછા આવો, પ્રગટ થાઓ. દેવી પાછા આવો. હે પ્રભુ, જો બે ઘડી હું તમારાથી અલગ થઈ તો આટલા વ્યાકુળ બની ગયા, દુખી થઈ ગયા, તો પછી આ માં વગરનું પાડરું કેટલું દુખી હશે? માટે હે સ્વામીનાથ, આને વરદાન આપો. આ લ્યો આ અમર ફૂલ, આનું અભય દાન કરો પ્રભુ. ભલે દેવી, પરંતુ આનું પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારી હઠનું પરિણામ અમારે પણ ભોગવવું પડશે. આમ નિર્બળ પાડાને બળવાન કરવા પાડાના મસ્તકે ત્રિકુટીમાં દેવોનો દેવ ભોળિયો મહાદેવ અમર ફૂલ મૂકે ચાલતો થાય છે. કપાળમાં અમર ફૂલનો સ્પર્શ થતાં જ રાક્ષસ જીવ મહાબળવાન થવા લાગે છે. ઋષિના શાપનું પરિણામ અસુર અમરિયો દૈત્ય પૃથ્વી પર હાહાકાર કરવા લાગ્યો છે. કોઈનો ગાંજો નહીં જાય છે. અમર ફૂલ અને એ ભય વરદાનથી અમરિયો દૈત્ય કહેવાય છે. મહાબળ વિકરાળ થયો, 33 કોટી દેવ પણ ત્રાસી જાય છે. અમરિયો દૈત્ય દેવોને રંજાડતો ઇન્દ્રાસન પર ચડાઈ કરે છે. પવનદેવ, અગ્નિદેવ, વરુણદેવ પોત પોતાની શક્તિ અજમાવે છે, પણ અમરિયાને શંકર ભોળિયાનું વરદાન હોવાથી દૈત્યને વશ કરવામાં દેવો પણ નિષ્ફળ જાય છે. છેવટે બધા દેવોને અસુર દૈત્ય પોતાની મૂછના એક બાળથી બાંધીને મોટા ડુંગર ઉપર ફેંકી દે છે. બધા દેવ અમરિયાના બંધનમાં છે. દેવો બધા નારદજીનું આવાહન કરે છે. એ વખતે નારદજી આકાશ માર્ગે પસાર થઈ રહ્યા છે. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 પ્રભુ નારાયણ 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 ભજમન નારાયણ 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 નારાયણ. ઓહો, દેવોની સી દશા છે. અરે મહાપરાક્રમી દેવો, તમારી આવી દશા કોણે કરી? હે નારદજી, અમારી આ દશા અમરિયા નામના મહાબળવાન દૈત્ય કરી છે. શિવ પાર્વતીના અમર વરદાનથી આ અસુર દૈત્ય અજર અમર થઈ ગયો છે અને દેવ દાનવ માનવને કબજે કર્યા છે. નારાયણ નારાયણ. તો પછી માદેવ પાસે જવું ઉચિત છે. હા દેવર્ષિ, આ વિપત્તિમાંથી મહાદેવ જ ઉગારી શકે છે. અમારા પર કૃપા કરી આમાંથી ઉગારી અમને મુક્ત કરાવો. નારાયણ નારાયણ નારાયણ. જેવી ભોળાનાથની ઈચ્છા. નારાયણ નારાયણ. જીવ પર કરેલી દયા.
प्रणाम प्रभु, प्रणाम माता। आयुष्मान भव। आज्ञा करो प्रभु, सो सेवा करो। हे देवी, कार्य करवा माटे आज्ञा आपो। मे रशिया, आज थी तू मृत्युलोक मां देवी ने डाक वगाड़ी रिजवनार पावड़िया तरीके ओळखाईश। मृत्युलोकना मानवी पोतानी कमाणीनो दसमो भाग धर्म कार्य मां नहीं वापरता, तेना घर मां वहम, अंधश्रद्धा अने दाहोंद भेळी थशे, तेने काढवा मां जोशी पावड़िया तरीके तारो उपयोग थशे। हे मां, आपनी आज्ञा मारा सिरे चढ़ाऊ छू, अने हवे सेवा करवानी आज्ञा आपो माता। पावड़िया, मारु आद्य शक्ति स्वरूप विहत एक घुमा डुंगर मा समाधि निंद्रा मा छे, तेने अडाक वगाड़ी ने जागृत कर, अने तेने भोळानाथनी सेवा मा उपस्थित थवानु जणाव। जेवी आज्ञा माता, मने आ कार्य करवानी शक्ति आपो। तथास्तु। Hey,
ધમ ધમ ધરતી ગાજે क्षमा माड़ी क्षमा क्षमा करो माँ दया करो बाळ जानी शरणे राखो माता। कहे मृत्युलोक ना मानवी मने समाधि निंद्रा माथी जगाड़वानु शु कारण। हे जोग माया शिव पार्वती नी आज्ञा थकी आपने प्रभुनी सेवा मा जवानु जणावु छु। मने क्षमा करो मने शरणे राखो माँ मने शरणे राखो माँ। हे पावड़िया आज मारा हाथ में थप्पड़ वागवा थी तारू मुख फरी गई छे तेथी जारे जारे तू डाक वगाड़ीश तो तारो गाल डाकलानी बाजू पर रहशे। जेवी मानी आज्ञा आ मारी अमर निशानी रहशे तथास्तु। धन्य हो माता धन्य हो। प्रणाम प्रभु प्रणाम माते आज्ञा करो हूँ आपनी शु सेवा करूं। हे देवी अमर वरदान पामेलो अमरियो दैत आद्य शक्ति शिवाय जीतवो मुश्किल छे। तेनो नाश करवो महाकठिन छे। तेना नाश माटे हे आद्य शक्ति विहत तेने कोई पण युक्ति करी महात करी अने नाश करो अने देवो ने मुक्त करो। जेवी प्रभुनी आज्ञा। मृत्युलोक ने दोषी
મારા માર્ગ માંથી હટી જા, મારો માર્ગ ખુલ્લો કર. અરે તું છે કોણ જો આ માર્ગ રોકીને બેઠી છે? અરે બેટા, મને જે જાણે છે એના માટે હું મહાશક્તિ છું, અને મને નથી ઓળખતા એના માટે હું અસહાય વૃદ્ધ દોષી છું. અને તું કોણ છે? તું હું કોણ છું? હું કોણ? હું અજર અમર અમર્યો દૈત્ય. મેં સાંભળ્યું છે કે કોઈ અમરિયા નામના દૈત્ય પોતાની મૂછના વાળે બધા દેવોને બાંધીને ડુંગર પર ફેંકી દીધા છે. એ તું જ છે? હા, હું એ જ અમરિયો, અજર અમર અમરિયો દૈત્ય. અરે દેવો પણ મારા ભયથી ધ્રુજી મરે છે. અરે તું આટલો બળવાન છે તો મને તારા ઉપર બેસાડીને પાણી પીવા લઈ જા, તરસ ખૂબ લાગી છે, હું ચાલી શકું એમ નથી. દોષી તો બેસી જા મારા પર, વાર ના કર, શીઘ્ર બેસી જા મારા પર. હા ઉભો રે, કહું છું ઉભો રે, મને મને ટેકો આપ, મને ટેકો આપ. ઓહ માં, અમરિયા ભાગ, દેવોને રચાણનાર હે દુષ્ટ દૈત્ય ભાગ. ત્રણેય ભુવનમાંથી પકડી તને જીવતો છોડી દઉં તો જગતમાં વીસ ઉજાળી વિગત કોઈ જાણે નહીં. ભાગ અમરિયા ભાગ, ભાગી ભાગી કેટલે જે મૂર્ખ દૈતા ભાગ. ભાગ અમરિયા ભાગ, ભાગ ભાગ ભાગ. ભાગ અમરિયા ભાગ, ભાગ ભાગ ભાગ. અસુર સંહારણ કાર મારણ પ્રગટ થઈને પરવરી, વિપત વિદારણ માં ભવાની ચિત્ર તલવાર કર ધરી. ગઢહરે અંબ જમાન ને સુસવાતે વાયુ ગાજ્યો, પર છંદ પડકાર વેગથી ધરાય નાદ ધૂજ્યો. કોપી છે માળી કાળમાં વિકરાળ થઈ છે વિહરી, અસુર અમરિયા દૈત્યને માં ખેદવાયા ભેચડી. ભાગ્યો છે દૈતો ભયથી ફેંકાર કાળ શરણે થયો, ત્રિશુળ ખડગ ને જાતકે અમરિયો તો મારણ ગયો. અમર થાયેલો અડંગ દૈતો ખડગ માં ખાપી ગયો, ત્રિશુળ ખડગ ને જાતકે વિકરાળ તો મારણ ગયો. ત્રિશુળ ખડગ ને જાતકે અમરિયો તો મારણ ગયો. ત્રિશુલ ખડગ ને જાત કે દૈતો તો યા મરણ ગયો, ત્રિશુલ ખડગ ને જાત કે અજર અમર મરણ ગયો.
આવી અખંડ શક્તિની અખંડ ભક્તિ જેણે જેણે કરી છે એમના નામ જગતમાં ગવાઈ ગયા છે। જોગમાયા વિહતમાએ જ્યાં જ્યાં પરચા ધરી પ્રગટ્યા છે એ ધામ અમર થઈ ગયા છે। આ જોગમાયા ક્ષત્રિય કુળમાં વાઘેલા દરબારોની કુળદેવી વિદ્યાશર માતા તરીકે પૂજાય છે। એમ દેવી પૂજકો વાડી વાઘેલાઓમાં માં વિહત માતા તરીકે પૂજાય છે। જગતમાં જેણે જેણે પૂજા કરી છે, ભક્તિ કરી છે અને સમરી છે એ વખતે પ્રગટ થઈ ને ગેવી ડંકા વગાડ્યા છે। આવી વિહ પૂજાળી વિહત દેવી પૂજક વાઘેલાઓમાં કેવા કેવા કામ કર્યા છે એની લોકવાયકા રૂપે એક અમર કથા કંઈક આવી છે। ગુજરાત ધરાની ઉત્તરી સરહદનો રાજસ્થાન મલક ઈ વખતનો રદવાડી ઠાઠ, એમાં એક ચેલજી ઠાકોર જેમને ઘેર ગુણ સુંદરી ગુણિયલ દેવી સમા દેવમાં ઠકરાણા હતા। આ રજવાડું એક આગવી પ્રતિભા ધરાવતું અને દરબારની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી। આ અરસામાં દેવમાના કુખે બે દીકરાનો જન્મ થાય છે। નગરમાં ચારે કોર આનંદ ઉત્સવ મનાય છે। શક્તિ માં તું અવતારી બિન દુખિયા ને તાર નારી ભક્ત વસલ હૈ ભવાની દૈત્યો ને પણ મહાન નારી જોગ માયા માં બહુ બલકારી અખંડ માં તું બાળ કુમારી કષ્ટ નિવારણ હૈ કલ્યાણી યુગે યુગે માં તું ગવાણી હે મંગલ કરજે હે મહાકાળી પ્રગટ તારા પરજા પૂરણ તું વિઘન વિપત વિદારણ પગલા તારા પાવનકારી સ્મરણ તારું મંગલકારી હરણ રૂપે કાલ વિકરાળી વિષભુજાએ આયુધ વાળી મહાજાપે મા મંગલકારી અકળ તારી લીલા ન્યારી હે મંગલ કર દે હે મહાકાળી સિદ્ધિ સમૃદ્ધિ દેતી કુલ ને માઉ ગારી લેતી સર્વશક્તિ માં તું સમાણી પ્રગટ પરતે તું પૂજાણી રંક ને તું તો રાજ કરાવે પાપી ને પછાડી નાખે દુખિયા જન ના દુખડા કાપે સમરે એને સુખ તું આપે હે મંગલ કરજે હે મહાકાળી મંગલ કરજે મંગલ કરજે હે મહાકાળી મંગલ કરજે મંગલ
शुभ खानु मंगल करणी है महाकाली दर्शन जो ने है दयाली मेहर करो ने मां ममताली तिमिर मारू दे जो ताली तारण हारण बन जे मातू कृपा करुणा कर जे मातू हे मंगल कर जे हे महाकाली मंगल कर जे हे महाकाली नारद शारद गुण लगावे शेष नाथ शिष्य नमावे देवो मारी दर्शन आवे आवे ती फूले वधावे मेहू नमा दुखड़ा हर दे कष्ट कापी करुणा कर दे दया करो मां दर्शन मागू कोटि वंदन पाए लागू हे मंगल कर दे हे महाकाली शक्ति माँ तू अवतारी दिन दुखिया ने तार नारी भक्त वसल है भवानी दैत्यो ने पल महान नारी कष्ट निवारण है कल्याणी युगे युगे माँ तू गवानी हे मंगल कर दे हे महाकाली मंगल कर दे हे महाकाली मंगल कर दे બંને દીકરાની નામાકરણ વિધિ બ્રાહ્મણોથી કરાવતા મોટા દીકરાનું નામ કલજી અને નાના દીકરાનું નામ વલજી રખાય છે. ધીમે 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 સમય વીતવા લાગ્યો છે. જેલજી ઠાકોરનો કુશળ વહીવટ અને નાનું રજવાડું જોઈ બાજુના રજવાડાવાળાએ ચેલજી ઠાકોર યુદ્ધની ચડાઈ કરી છે અને એ યુદ્ધ પણ કેવું. धग धगती धारा हो जंगारा तो पहारा पोकारा लागे वढ़नारा शीश कतारा हाक देता होकारा जननी राजाया कविये गाया मर्द विल्ला को कजड़े मैदाने मरवा यो सर वरवा मर्द खुंबल रंग चढ़े जी मर्द खुंबल रंग चढ़े झाका झीक तलवारियों खिलानी भाला बरसीनी अनिये सिंह गर्जनाए हाका बाका ना पड़कर जंग खेलानो खुमारी ना खेले युद्ध खेलानो हो रण सिंह आया जवागे जितवा सूरवीर आगे तलवारू ना गा लागे मावतन भोमने काजे रजपुतार रजवाड़ा कचेरिये किल्ला छयाड़ा जाहो लाली ना वाड़ा केड़ पातलिया जो था जाड़ा लाल आखुने मूछ मरड़े वेरी ने बाथमा भरड़े भाला जी किने गलू मरड़े कायर दात पीसीने जी भकरड़े रंग रज पुता रावता અને ખેલાણ 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 ખાંડાની ધાર શીશ પડે મર્દ ધડલડે તોય પાછી પાણી નહીં પડનાર. આ ધીંગાણામાં જઝુમતા ઠાકોર ચેલજી વીરગતિને પ્રાપ્ત થાય છે. આવા માઠા સમાચાર સાંભળી
દેવુમાં બે કુંવરોને પોતાના સૈનિકને આપી આ કુંવરોને દુશ્મનોની નજરથી દૂર મૂકી આવવાનું કહી અને ઈ પણ ઠાકોર પાછળ સતી બની જાય છે હો સૈનિક દુશ્મનને હાથ લાગે ઈ પહેલા બે કુંવર કલજી અને વલજીને લઈ અને નીકળી જાય છે આ રજવાડામાં દેવી પૂજકો પણ ઠાકોરના આશ્રય ડેરા તંબુ તાણીને રહેતા હતા સૈનિક બે કુંવરને લઈને ત્યાં જાય છે અને કહે છે કે હે દેવી પૂજકો આ આપણા ચિલજી ઠાકોરના બે કુંવરો છે ઠાકોર યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત થયા છે રાણીબા એમની પાછળ સતી થયા છે હવે આ નિરાધાર કુંવરોને બચાવવાનો આપણો ધર્મ છે અને એ વખતે માણસો રૈયત પણ એવી હતી હો કે પોતાને આશરો દેનારને જરૂર પડે તો જીવ પણ નોશાવર કરી દેતા દેવી પૂજકોએ કહ્યું ભલે ભાઈ અમારો અન્નદાતા એ જો અમારા રક્ષણ માટે યુદ્ધમાં ખપી ગયો હોય તો પછી કુંવરોને બચાવવા અમે જે કરવાનું હશે તે કરી છૂટશું એમ કરી આ બંને કુંવરોને લઈને દેવી પૂજકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મલકના પાલનપુર પ્રગણામાં આવી પહોંચે છે જ્યાં હણહા દેવી પૂજકોના ડેરા છે આ હણહા વાઘેલા એ દેવી પૂજકો હતા આ બંને કુંવરોને આ કુટુંબમાં સોંપી દે છે સમય વીતવા લાગ્યો છે કલજી વલજી ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે આ કુટુંબમાં તણખલ કરીને દીકરી એના લગ્ન કોસરા પરમાર હારે થયેલા પણ આ બહેન તણખલને કુખે કોઈ દીકરો કે દીકરી નહીં એ એને શેર માટીની ખોટ હતી હો ઈ સમયને માથે વેરુ દેવી પૂજકોમાં રિવાજ હતો કે શાસ્ત્રી પક્ષમાં કોઈ માતાજીનો પ્રસંગ થાય તો એની પ્રસાદ પિયર પક્ષમાં આપવા જવી પડતી દીકરી પિયર પક્ષમાં પ્રસાદ લઈને જાય તો પિયર પક્ષે એને દક્ષિણામાં કંઈક આપવું પડતું આવે વખતે બેન તણખલ અને એના સાસરિયામાં માતાજીની રમેલ થયેલ એની પ્રસાદ લઈ બેન તણખલ હણહા વાઘેલા કુટુંબમાં આવે છે પ્રસાદ ખવડાવે છે બદલામાં બે કુંવર કલજી અને વલજીમાંથી વલજીને ખોળે રાખવાની માગણી કરે છે હણહાઓએ વલજીને પરમાર વંશમાં ભેટ તરીકે આપી તેને પરમાર વંશમાં સમાવેશ કરે છે વટ વચન વ્યવહારની વાર્તા અને લોહીની સગાઈએ લખાય પાળે ઈ પૂરા માનવી હે બીજા વરવા લાગે વેરડા પાળે ઈ પૂરા માનવી અને બીજા વરવા લાગે વેરડા હો ઈ પ્રમાણે આજ પણ નાતો જળવાઈ રહ્યો છે કલજીના વંશજો વલજીના વંશજો સાથે ભાઈ બહેનનો સંબંધ રાખી લગ્નનો કોઈ વ્યવહાર કરતા નથી હવે નાના ભાઈ વલજીને તણખલને ખોળે આપ્યા બાદ કલજી હણહા કુટુંબમાં મોટા થવા લાગ્યા છે આવે વખતે હણહા કુટુંબમાં માતાજીની રમેલનો પ્રસંગ થતા હણહાઓમાં અંદરોઅંદર મન દુઃખ થાય છે અને છેવટે માતાજીના પૂજાપાઠ મરશીલાની વહેંચણીનો નિર્ણય લેવાય છે Mm-hmm.
હે માં, આજે આ ભાઈઓનો ભાઈ હોત તો મને પણ તારી સેવા પૂજા કરવા માટેનો મર્શિલાનો હક મળત. હે માં વિહત, મને તારે શરણે રાખ મારી, મને પણ તારી ભક્તિ કરવાનું બાનું રૂપ માં તારા શરણે રાખજે મારી માળી. હે ભાઈઓ, હું દુખ્યાના દુઃખ હરનાર આદ્ય શક્તિ વિહોત છું. ભલે માં, ભલે મારી, ભલે હુકમ કરો માં. મારી ભક્તિ કરનાર મારા કળજીને તમે ભૂલી ગયા છો. કળજીએ મને ખરા ભાવથી સાથ કર્યો છે. હું ભાઈઓનો ભાઈ હોત તો મને પણ મરસીલા માની પૂજા કરવાનો હક મળત, પણ તમે એને આપ્યો નથી. એ અમારી ભૂલ છે, તેથી હું તમારા પર નારાજ છું. મારો હુકમ છે તમે એને મારી પૂજા કરવા ત્રિશુલ કોડાઈ આપીને રાજી કરો. ભલે માણી, ભલે, ભલે માં. લો ભાઈ કલજી, તમારે આની સેવા પૂજા કરજો, હું તમારું ભલું કરીશ. આ હું માતા બોલું છું. હે કલજી, તું મારો થોડો ભક્ત છે, હું તારા અંતરના ભક્તિભાવથી પ્રસન્ન થઈ છું. જા, તારા ભોળા ભાવ પર પ્રસન્ન થઈ આશીષ આપું છું. હે કલજી, તારા એકના અનેક કરી તારો વંશ વેલો વધારીશ. મારા વર્ષીલા દેવ તારા વંશજો સાથે રહી તેમને સમરવાથી મનોકામના પૂર્ણ કરશે. ભવિષ્યકાળમાં તારા વંશજ વાગીરાઓ મારા ત્રિશુળ કોડાયા સાથે મારી સ્થાપના કરી એક તીર્થધામ મંદિર બનાવશે. અહિંસાનું પાલન કરવા ધર્મની ધજા ફરકાવશે. ધીમે ધીમે હિંસાનો ત્યાગ કરી ધર્મનો જય જયકાર કરાવશે. અને તારા વંશજો આવો ધર્મ કાર્ય કરતા, હે કલજી, હું દેવી તારા વંશ પરિવારનો ડંકો વગાડીશ. અને જો કોઈ કુસંગ કંકાસ અનિતિ આચરશે તેનું ફળ એને જ ભોગવવું પડશે. એના પરિવારથી હું દૂર રહીશ. આ મારું વેણ છે. તથાસ્તુ. અને આમ કલજી અને હણહા કુટુંબમાં મતભેદ થવાથી બધા અલગ પડી જાય છે. ત્રિશુલ અને કોડાયું લઈ કલજી ત્યાંથી ચાલી નીકળે છે. ચાલતા ચાલતા લેબડિયા હણ કરીને ગામ અને ગામની ભાગોળે વડલા નીચે બેઠા બેઠા કલજી વિચાર કરે છે, આજ મારું કોઈ ઠેકાણું નથી, રહેવા ઘર નથી, મારે માં સિવાય કોઈ આધાર નથી. હવે હું આ માનું પૂજા પાઠ રૂપી અખંડ અને અખૂટ ધન હું ક્યાં રાખું? એમ વિચાર કરી માને સમરી માથાની પાઘડી ઉતારી છે. ત્રિશુળ કોડાયું લઈ પાઘડીમાં વીંટાળી અને વડલાની વખોલમાં મૂકીને કહે છે કે હે મા વિહત, હું જ્યાં સુધી કોઈ સ્થાયી વસવાટ ન કરું ત્યાં સુધી આ ત્રિશુળ કોડાયું અહીં મૂકીને જાઉં છું. તું મારા હૃદયે વસી તારી ભક્તિ કરવાની અખૂટ શક્તિ દેજે માં, અને આ ત્રિશુલ કોડાયા પર તારી ચોકી રાખજે. એમ કરી ચાલતા થાય છે. ચાલતા ચાલતા એક ગામ આવે છે. આ ગામમાં ઝાલોરથી આવેલા રજવાડી રાજા નવાબ સાહેબ સાથે આવેલા લાવડા પરમાર
વસવાટ કરે છે અને ઈ ટોડામાં કલજીનું આગમન થાય છે જ્યાં માતાજીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ચાલ એનું નામ પૂછીએ. અરે એ નવજુવાન, તમે કોણ છો? કોઈ અજાણે લાગો છો. અત્યારે રાત્રે ક્યાં જવું છે? એ પરદેશી માણસ હું, અને જ્યાં આશરો મળે ત્યાં જાઉં છું. લાગો છો તો કોઈ પરદેશી? હા પરદેશી જ છીએ. તો આજે અમારા મહેમાન બનો. આજે અમારા ડેરા તંબુમાં માં દુર્ગા માતાનો ઉત્સવ ઉજવાય છે. આ ભલી વાત છે, લ્યો હાલો તો એમાં માના દર્શન થાય. કઈ માના ગુણગાન ગાતા આવડતું હોય તો રાસ ગરબામાં જોડાઈ જાઓ. એ જુવાન ક્યાં ભૂવાઈ ગયા? એ ભલે જેવી માની મરજી હો. જય માતાજી. દુર્ગા માને ધામે ઢોલીડા જેનો ઢોલ વગા. હે દગાવ માને ધામે ઢોલીડા જેનો ઢોલ વગા. ઊંચા મંદિર મઠ જેનો ઢોલ વગાય. દેવી દિશેરે માં દઘાવ દયાળી મઢે ખમર ખમર સૈયર ગરબે ઘૂમી ગાય. ભૈરે ઢોલીડા જેનો ઢોલ વગાય. નવદુર્ગા માને ધામે ઢોલીડા જેનો ઢોલ ઢોલીડા જણો ઢોલ વગાડ. નવ દુર્ગા ના રૂપે મહાજુગ માયા તૂટો જુગો જુગ થી મારી પર છે પૂજાય. ભૈરે ઢોલીડા જણો ઢોલ વગાડ. હે નવ દુર્ગા માને ધામે ઢોલીડા જેનો ઢોલ વગાય.
અસુર સંહારણમાં ભક્ત તારુણી તું તો ત્રિશુળ તલવાર લઈ વારે વેલી જાય ભૈરે ઢોલીડા જેણો ઢોલ વગાડ દુઃખ હરનારી માં અદયમ તારી તું તો રાજા સુનીને મારી ટોકે દોડી જાય ભૈરે ઢોલીડા જેણો ઢોલ વગાડ ઘાવ માને ધામે ઢોલીડા જેણો ઢોલ સિદ્ધિને માં અષ્ટનવ નિધિ દેતી કુલ તાર નારી તારા ગુણલા રે ગવાય ભૈરે ઢોલીડા જેણો ઢોલ જેણો ઢોલ વગાડ હે નવ દુર્ગા માને ધામે ઢોલીડા જેણો ઢોલ વગાડ દઘાવ માને ધામે ઢોલીડા જેણો ઢોલ વગાડ દુર્ગા માને ધામે ઢોલીડા જેણો ઢોલ વગાડ રામ રામ બધાને રામ રામ છે રામ રામ છે એ રામ રામ ભાઈ રામ 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 અરે પરદેશી જુવાન ક્યાં રહેવું કોણ છો અને કયા મલકમાં જાવું છે ભાઈઓ આમ તો હું આપણી જાતિનો છું મારે હણહા કુટુંબમાં થોડો મનમેળ ન થવાથી મારે અલગ પડવું પડ્યું છે અને હવે તો માં જ્યો રાખે અને આશરો મળે ત્યાં રહેવું છે બાપા તો પછી નવજુવાન તમને ફાવે તો અમારી હારે રહી જાવ અમે પણ આશરા ધર્મને પાળી જાણીએ છીએ હો એ ભલે ભાઈ ભલે જેવી આપની ભાવના આ માતાજી તમારો જય જયકાર કરાવે બાપા બોલશી દઘાવ માત કી જય બોલશી દઘાવ માત કી જય એ આવો રામ 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 ભાઈ કેમ છો કો એ રામ 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 ભાઈ રામ રામ આવો રામ રામ આવો 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 રામ 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 આવો રામ 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 ભલે 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 રામ રામ ભલે 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 આયા બાપા હો રામ 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 કેમ તબિયત પાણી હારા બાપા હા રામ 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 એ રામ રામ એ ભલે ભલે રામ રામ એ ભલે ભલે રામ રામ આવો રામ રામ ભલે ભલે બાપા ભલે ભલે બાપા આવો 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 રામ 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 રામ
અરે એ પરદેશી, માના ગુણગાન ગાઈ, માયા લગાડી, અમને જગાડીને તમને ઊંઘ કેમ આવે છે? અરે આમ અડધી રાત્રે તમે એકલા? માફ કરશો, હું પરસ્ત્રી સાથે વાત નથી કરતો, એવો મારો નિયમ છે. જુવાન, મારે પણ તમારા જેવો જ નિયમ છે. આ તો માતાજીનો કદાચ કોલ હશે અને એટલે જ માની ભક્તિ કરતા પુરુષ સાથે મને જીવન જીવવાનો સંકલ્પ માં કરાવતી હશે. અરે પણ અમે તો પરદેશી માણસ, અને જ્યાં આશરો મળ્યો હોય ત્યાં આવું કાર્ય અમારાથી ન થાય હું. અરે પછી ભલે એમાં મને સ્વર્ગ મળતું હોય. વાહ જુવાન વાહ, તમારા પર વારી ગઈ હો. ભલે ભલે, પણ આ મનખા અવતારને ઉજળો કરવો હોય તો માણસે વટ વચન અને વ્યવહારને જીવતરમાં પાળવા જોઈએ હો. પણ એવો કોઈ માનવી મળે તો ને? હા, એ તો જેવા વિધિના લેખ, આમ તો અમારે પૂછાય નહીં, પણ તમે ચોખા દલના છો એટલે તમારું નામ અમારે જાણી શકાય. રતન. શું નામ કીધું? અરે રતન, રતન. લ્યો, જેવા નામ છે એવા જ ગુણ છે. લ્યો ત્યારે ભલે, હવે આમ રાતે એકલા આવ્યા છો ને, કોઈ જાણશે તો જગત ગાળ દે. એ ભલે, સુધ્યાન કરો જુવાન અને પોટી જાઓ. અરે બાપુ, આપણે ત્યાં પેલા મહેમાન રૂપે આવ્યા છે ને, એ બહુ સારા માણસ લાગે છે. મેં રાત્રે આપણી રતનને અને એમને. અરે બસ 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 બસ, એ તો જેવી માતાજીની મરજી. તો પછી કરો લગનની તૈયારી. હા તો ઠીક બાપુ, કરો લગનની તૈયારી. હા હા કરો કરો. બોલો તો ગાઓ માત કી જય. કલજી બેટા જાગે છે કે ઊંઘમાં છે? હા માં, જાગું છું. તે કથેલું વેણ તું ભૂલી ગયો બેટા? તારા લગ્ન પણ એક કુણિયલ નારી સાથે થઈ ગયા, તારું ઠેકાણું પડી ગયું. હા માડી, તારી દયાથી ખૂબ હારાવાના થઈ ગયા છે હું. તો પછી મારું ઠેકાણું? તે મારું ત્રિશુળ કોડાયો જ્યાં મૂકેલું છે તે લઈ આવ, અને તારું જીવન ભક્તિ પૂજા પાઠથી સમૃદ્ધ કરી પુત્ર પરિવાર પ્રાપ્ત કર. તારી રહેણી કહેણી અને ધર્મ નીતિથી હું પ્રસન્ન થઈ છું. એના ફળ રૂપે તારે 4 દીકરા થશે, તેમનો વંશવેલો ઘણો વિસ્તરશે. આ મારો આશીર્વાદ છે. ભલે માં, તારા દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું છે. હું આજે જ વાજતે ગાજતે ત્રિશુળ કોડાયું લઈ આવી તારી ભક્તિ અર્ચના કરી મારા જીવનને ધન્ય કરીશ માં. પણ મારી વેળા વેળાની છોડી છે, સુખે દુખે ટવકો કરું તો વારે વહેલી આવજે માં. તારું કલ્યાણ થાવ બેટા, તથાસ્તુ. ટવકે વહેલી આવજે મારી માડી હો. આમ કલજી વાઘેલા ઊંઘમાંથી સફાળા થઈ બેઠા થાય છે. ઘડીભર મનમાં થયું કે ધન્ય છે મારી તને, તું કેટલી દયાળુ છો, મને તારી ભક્તિ કરવાની શક્તિ આપી છે. તને ઘણી ખમ્મા મારી માં, તને જાજી ખમ્મા,
એમ કરીને વંદન કરે છે. સમય જતા રતનબાઈની કુખે માના વચન પ્રમાણે ચાર દીકરાનો જન્મ થાય છે. ચાર દીકરામાં મોટા હદજી, બીજા હિરજી, ત્રીજા મેઘજી અને ચોથા દીકરા સુરજીના નામ ધર્યા છે. સમય વીતતો જાય છે, વીતતો જાય છે, વીતતો જાય છે. કલજી માની ભક્તિ કરતા કરતા પરિવારમાં સુખ શાંતિથી રહી જીવન ગુજારે છે. હવે બીજી બાજુ લાવડા પરમાર પરિવાર જાલોરથી આવેલા હતા. એમને પાલનપુર નવાબ સાહેબ સાથે સેવા કરવાના સારા સંબંધ હતા. નવાબ સાહેબનું માનભેર કામ કરતા આવે વખતે કલજી વાઘેલા પણ લાવડા પરમારોમાં પોતાની સાસરીમાં જ રહેતા અને એ પણ નવાબ સાહેબની સેવામાં જોડાતા. નવાબ સાહેબની સેવા કરી અને પરિવારમાં ગૌરવ વધારતા. આમ એક દિવસનો સમય છે, દશેરાનો દિવસ છે. વરઘોડાનો ઉત્સવ કર્યા પછી નવાબ સાહેબની કચેરી ભરાયેલ છે. એમાં કલજી વાઘેલાની પણ હાજરી છે. એમાં એક ઘટના ઘટે છે. નામદાર, આપનો જય. કહો સૈનિક, શું સમાચાર છે? સાહેબ, પ્રજામાંથી કોઈ બે માણસ આપને ફરિયાદ કરવા મળવાની આજ્ઞા માંગે છે. તો ભલે, આવવા દો એમને. અન્નદાતાની જય હો. આજ દશેરાનો દિવસ છે, માણસોનો મેળો છે, આજ વરઘોડાનો પ્રસંગ છે. શું એમાં તમને કોઈ પરેશાન કર્યા છે? નહીં નામદાર, અમે બંને સગા ભાઈઓ છીએ. મારે એક પુત્ર છે અને મારા મોટા ભાઈને ત્રણ પુત્ર છે. આજ સુધી અમે બંને ભાઈઓ સાથે રહી જમીનમાં મહેનત કરી રોજી રળતા હતા. આ તો ઘણી સારી વાત છે, એમાં તકલીફ શું છે? પરંતુ નામદાર, હવે અમારે જમીનના ભાગલા પાડી અલગથી મહેનત કરી જીવન જીવવું છે. અન્નદાતા, મારા મોટા ભાઈ કહે છે કે બે ભાઈના કુલ ચાર દીકરા છે, એટલે જમીનના કુલ ચાર ભાગ પાડો, એટલે એમને ત્રણ પુત્ર હોવાથી ત્રણ ભાગ એમને જાય અને મારે ભાગે એક જ ભાગ આવે. આ સમસ્યાનો ઉકેલ કરી ન્યાય કરો નામદાર. આ દશેરાનો દિવસ છે અને એમાં મને પ્રજા વત્સલ ગણી મારો વરઘોડો કરી મારા રજવાડાની જાહોજલાલી દર્શાવે છે. આજના આ દિવસે આ ન્યાય કરવા માટે સૂચનો કચેરીના સલાહકારો પાસેથી જ સ્વીકારીશ. નામદાર, આમ તો એક પિતાના બે પુત્ર અને એમાં એમના ચાર પુત્ર, તો પછી સરખે ભાગે જમીનની વહેંચણી થાય તો બધાને ન્યાય મળે ને? પ્રજાના માણસો માંથી પણ સૂચન આવકારીએ છીએ. કોઈને પણ સૂચન કરવું હોય તો કચેરીને માન્ય છે, કારણ કે પ્રજાનું સુખ એ જ રાજાનું સુખ, પ્રજાનું હિત એ જ રાજાનું હિત. કહ્યું છે કોઈને કઈ? ધન્ય છે આપની મહાનતા અન્નદાતા. આપનો હુકમ હોય તો અમારી સમાજ વતીનો ન્યાયિક પ્રસ્તાવ રજૂ કરું. કહો કલજી, શું કહેવાનું થાય છે? પ્રજા વત્સલ, કહેવાયું છે કે જર જમીન ને જોરું એ ત્રણેય ઝઘડાના ખોરું, હિત પ્રેમ અને રાજી ખુશીથી એકબીજાને અર્પણ કરી દેવું એ ધર્મનો નાતો છે. પરંતુ પૈસા, જમીન, જર અને સ્ત્રીના ભાગલા પડાવી લેવાનું થાય ત્યાં ઝઘડો ઉભો થાય છે.
વાહ વાહ, તો આ ઝઘડાની બાબત દેખાય છે, તો સૂચન કરો, યોગ્ય હશે તો આ કચેરીમાં માન્ય ગણાશે. અન્નદાતા, આમ તો પિતાની જમીન અને પિતાના બે દીકરા ત્યાંથી જ ભાગ પડી જાય. દીકરાઓના દીકરાથી ભાગ પાડી શકાય નહીં. કારણ કે પોતાના પિતાની મિલકતમાંથી જ દીકરાઓ ભાગીદાર બને. વાહ, શું વાત છે, સાચી વાત છે. માટે નામદાર, આપ તો ન્યાયપ્રિય છો, મારું સૂચન યોગ્ય અયોગ્ય માટે ક્ષમા યાચું છું. પિતાની મિલકતમાં બંને ભાઈઓને સરખું મળે, બે હરખા ભાગ પડે, આ અમારી સમાજનો વહીવટ છે. વાહ કલજી, તમારો અભિપ્રાય વહીવટને માન્ય છે. સંપ એકતાથી એકબીજાને અર્પણ કરી દેવું ધર્મ છે. ઝઘડાનું મૂળ તારા મારાના ભાગલા છે. વાહ કલજી, તમે તો આજ કચેરીનું માન વધાર્યું. વાહ વાહ વાહ. સલામ નામદાર, આપના હુકમનું પાલન અમારો ધર્મ છે. આજ હું તમારી સેવા ચાકરી અને વહીવટી વાણીથી પ્રસન્ન છું. સૈનિક, પાગ લાવો. આપણે અન્ય કોમના પટેલોને પાઘડી પહેરાવી છીએ, તેમ દેવી પૂજક સેવક પરિવારના આગેવાન તરીકે કલજી વાઘેલાને પાગ પહેરાવો. કલજી, આવા વહીવટ કાર્ય કરી પરગણાની શાન વધારો. આવો કલજી, આવો કલજી. આજથી તમે તમારા સમાજના આગેવાન છો.
भक्ति मारंगानो वाघेलो જુઓ તો ખરી આપણા માંથી જુદો પડીને નોમ કમાય છે આપણે તો એને આશરો દઈ મોટો કર્યો અને મારું બેટું હવે એની વાહ વાહ અને આપણું કોઈ નહીં લે અલ્યા ભાઈ કોક કરો એનું નોમ નિશાન ના રહે એવું કરી નાખો પધારો ભાઈઓ પધારો એ બધાને મારા કેમ છો સારું છે ને અલ્યા કલજીભાઈ અમે તો હબળ્યું છે કે તમે વિહતમાનો ભર્યો ભંડાર ભર્યો છે હા ભાઈઓ માની સેવા કરવા
અને પરિવારમાં સુખ શાંતિ સ્થાપવા, માનો નવો નેહ અને ભરો ભંડાર વર્યો છે. તો કલજી ભાઈ, તમારે આપણી સમાજને તેડાવીને આ પ્રસંગ નિમિત્તે જમાડી પડે હો. આ ઈ તો તમારા બધાની ઈચ્છા અને માં વિહતનો જેવો આદેશ અને હુકમ માનો થાય તો તમારા પગલા મારે ઘેરે પડે. જુઓ કલજી, અત્યારે નોરતાના દાડા છે તો આ નોરતાની નોમની રાતે આદરો માંદી રમે. એ જેવી તમારી મરજી, જેવી તમારી ભાવના, તો આ નોતરું તમને પહેલું, આ પ્રસંગ આદરું, તો સર્વે સમાજ હારે તમે બધાય પ્રેમ ભાવથી વેલાસર પધારજો. હો એ જય માતાજી, હો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ધન છે તમારી કમાઈ હો કલજી, ધન છે તમારી ભક્તિ ને. અરે ભાઈઓ, તમે કલજીની ભક્તિ ભક્તિ બોલો છો, એમાં હાસું શું છે? ઈ તો અમારી વિહત જોણે, પણ હાસે હાસું તો ઈ છે કે આ અમારી ભક્તિનો પ્રતાપ છે. એ ભાઈઓ, એ આ અમે આપેલું ત્રિશુલ અને કોડાયું છે, એ અમારી ભક્તિની કમાઈ સમજો. અરે ભાઈ, આવું કેમ બોલો છો તમે? અરે ભાઈ, તમને ખોટું લાગતું હોય તો કરો પારખું. આ કલજીને ભક્તિનો પ્રતાપ હોય અને માતાજી એને જ પ્રસન્ન હોય તો શું? બોલો 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 બોલો. તો માતાજીની આ કંકાવટીમાંથી ચાંદલો ઉડીને કલજીની ભક્તિ હાથી હોય તો કલજીના કપાળે ચોંટે. અને જો અમારી ભક્તિ હાથી હોય તો અમારા કપાળે ચાંદલો ઉડીને ચોંટે. અરે ભાઈઓ, આવી કસોટી અને પારખું ના લેવાય હો. માતાજીનું પારખું કરશો તો ધરતી ધ્રુજી જાય હો. અને બીજું, આ પારખું કરતા ચાંદલો જેના કપાળમાં થાય એની પાસે ત્રિશુલ કોડાયું રહેશે. અને બંને પક્ષમાં કોઈને કપાળમાં ચાંદલો ઉડીને ના ચોટે તો ત્રિશુલ કોડાવી પાછું લઈ જઈશું. કારણ કે આ તો અમારી માતાનો પ્રતાપ છે. એ ભાઈઓ, આ તો કલજી હારે હારે માનું પણ પારખું લેવાયું. તો આવો બધા બેસો માનો મરસીલા સામે. જેના કપાળમાં ચાંદો ઉડીને ચોટે એની ભક્તિ હાચી. હે માં, મેં તન મનથી તારી પૂર્ણ ભક્તિ કરી હોય
તો આવજે વહેલી માં, આજ મારી લાજ તારે હાથ છે, ટવકો હોંભળજે માં, ટવકો હોંભળજે હો. જાહેર જગમાં જોગણી એના પાર ખા લેશો નહીં, અખંડ પરચા માતણા એ માનવું ભૂલશો નહીં. ભાવે ભજી ટવકો કરો, ટવકા ભેળી આવે દોડી, ભીડ ભાંગે એ પલ ઘડી માં વારે આવે માવેલી, એ મારી વારે આવે માવેલી. વિહતમાના પારખા પામર પ્રાણી કરતો, ઈર્ષાય ને યદે ખાઈ ની ઊંડી ખાઈ માં પડતો, પણ માળીએ રાખી લાજ આજે પ્રગટ પરચો પૂર્યો, ચાંદલો ઉડતો આવી કલજી ના ભાલે શોભ્યો, કંકુ કેરો ચાંદલો કલજી ના ભાલે શોભ્યો, ચાંદલો ઉડતો આવી કલજી ના ભાલે શોભ્યો, કંકુ કેરો ચાંદલો કલજી ના ભાલે શોભ્યો. ધન્ય છે, ધન્ય છે કલજી વાઘેલા તમારી ભક્તિ ને, ધન્ય છે વિહત મારી તને, ધન્ય છે મારી વિહત તને, ખમા મારી ખમા, ખમા મારી ખમા, ખમા મારી ખમા તને. આમનું ભલું કરજે, એમનું ભલું કરજે, અને બધાનું ભલું કરજે. આમ કલજી વાઘેલો અને એમનો પરિવાર માની કૃપાથી માન પાન ભર્યું જીવન વિતાવે છે. સમય જતા ચાર દીકરાઓને પોતાની ભક્તિ મિલકત વહેંચી માની સેવા પૂજા કરતા કરતા સદકર્મો કરી જીવન વિતાવા સલાહ સૂચન કરે છે. મોટા દીકરા હદજીને ત્રિશુલ કોડાયું આપી ધોર તરીકે માની સેવા પૂજા કરવાનું કહે છે. બીજા નંબરના દીકરા હિરજી વાઘેલાને ઢાલ તલવાર આપીને માના મર્શિલાની રખવાળી કરવાનું જણાવે છે. ત્રીજા નંબરના દીકરા મેઘજીને નવાબ સાહેબ પાસેથી મેળવેલી પાઘડી આપી માની સેવા કરવાનું સૂચવે છે. અને સૌથી નાના દીકરા સુરજીને માતાજીનો લાડકો આવ્યો એટલે કે માતાજીનો અહોણીનું બિરુદ આપી ચારેય ભાઈઓને જીવન જીવવાની રહેણી કહેણી વિશેની શિખામણ આપી અને વચનબદ્ધ કરે છે. અને વર્ષે સોરત ભૂલાણી સાહેબા પછીના મે વિસરિયા, નામ રહંદા ઠાકરા અને નાણા નહીં રહાંત, કીર્તિ હુંડા કોટડા આઈ તો પાડ્યા નહીં પરાંત. આવો દીકરાઓ આવો આવો, આજ થોડી વાતો કરવી છે. મેં તો માની ભક્તિ કરતા કરતા આ જીવનને માનભેર માન્યું છે, અને તમારે માનભેર રહેવા તમને વચનબદ્ધ કરવા છે. બોલો, વચન પાળશો? હા બાપુ. તમે આજ્ઞા કરો અને અમે વચન ના પાળીએ તો અમારું જીવતર લાજે. જણાવો બાપુ. બેટા હદાજી, તું મારો મોટો દીકરો છે, માની ભક્તિ કરવા માટે ધોરનું બિરુદ તારે શીરે છે, તારે મારું વેણ પાળવું પડશે બેટા. બોલો બાપુ, તમારી આજ્ઞા પાળવા આ મારું વેણ છે. તો દીકરા, મારા કુળ ધર્મનું તું મૂળ હાચવજે, અને માની ભક્તિ પૂજા તું કરજે અને કરાવજે બેટા. જા, મારું વેણ પાળીશ તો સુખી થઈશ. બાપુ, હું મારા જીવનને ભક્તિમય કરવા અને કરાવવા બંધાવું છું. જેવી આજ્ઞા
હું તમારું વચન પાળીશ. બેટા હીરજી, તું જન્મ્યો છે ત્યારથી જ માએ તારામાં ચતુરાઈ મૂકી છે. તારો પરિવાર વધે તો એને ચતુરાઈના સંસ્કાર આપજે. સમાજમાં ભક્તિભાવ, જ્ઞાનનો સંચાર અને વહીવટ કરવાના વિચારો આપજે. તારામાં વાણી ચાતુર્ય છે એટલે જ્ઞાની, શાણો, પરોપકારી તેમજ રચનાત્મક કાર્ય કરવા વાળો તારો પરિવાર થશે. તો તું વ્યવહારમાં ઊંચા કામ કરજે બેટા. તમારું વચન જીવીશ ત્યાં સુધી પાળીશ બાપુ, પરિવારને પણ પળાવીશ. હું વચન આપું છું, તમારી આજ્ઞાનું પાલન કરીશ. તો બેટા સુખી થશો. પાઘડીના આટા 50, ઈ વળે વળે ચતુરાઈનો રંગ ભરેલો હોય બેટા મેઘજી, એ પાઘડી ખુમારી ભરી મોઘા મૂલી છે, જે હું તને આપું છું. બેટા, જીવનમાં તડકો છાંયો, સુખ દુઃખ આવે ને જાય, પણ એવા સમયે નીતિ ન ચૂકવી જોઈએ. ઈ વળે વળે ચતુરાઈનો રંગ ભરેલો હોય પહેલા એના કામ કરવા, વટ વચન વ્યવહારમાં પાઘડીની રંગત કોઈ ઓર હોય છે બેટા, તેને તું સાચવજે તો તારો અને તારા પરિવારનો મોભો ઉજળો રહેશે. આવ બેટા, તને પાઘડી પહેરાવું અને આ પાઘડીનો મારો અને માનો લાડક વાયો છે. તને ધોર હદજી સાથે ઓહણીનો તાજ પહેરાવ્યો છે. તું માની ભક્તિ કરજે, કરાવજે, માં તારી વારે રહેશે બેટા. માની ભક્તિમાં મોડો ન પડીશ. પરિવારમાં સંપ રાખજે અને રખાવજે, આટલું મારું વેણ પાળજે બેટા. ભલે બાપુ, માની સેવા એ મારો ધર્મ છે. મારા કે પરિવારના જીવનમાં સંપ રહે તેવું કામ કરીશ. મને આશીષ આપો બાપુ. દીકરાઓ, તમે મને માના આશીષથી મળેલા છો, માટે તમને અને તમારા પરિવારને સહિયારી શિખામણ છે. જુઓ, કુટુંબમાં કલેશ ના રાખવો, જાણી બુજી અન્યાયનો સાથ ના દેવો, કુળ કે ભાઈ ભાંડુમાં વેર ના રાખવું, કોઈનું અહિત થાય એવું કામ ના કરવું, પર નિંદા કે પર ધન પર મન ના લગાડવું, ઈર્ષ્યા, અદેખાઈ અને સ્વાર્થનો ત્યાગ કરવો, બુરાઈથી દૂર રહેવું. તો બાપુ, માણસે શું કરવું જોઈએ જેથી જેનું જીવતર ઉજળું થાય? બેટા, બની શકે તો ભલાઈમાં ભાગ લેવો, સારા માણસનો સંગ કરવો, સમાજ કે સગા સંબંધીમાં પ્રેમ રાખવો, સ્વ મહેનતનો રોટલો ખાવો અને ભૂખ્યાને ખવડાવવો, અહંકાર અભિમાન છોડી નમીને રહેવું, માતા પિતાની સેવા કરવી, અજ્ઞાનથી દૂર રહી અંધશ્રદ્ધાનો ત્યાગ કરવો,
जीव हिंसा ना करवी, जगत ने हारे जगत व्यवहार जीवन जीवू बेटा। दीकराओ आ मनखा अवतार ने सफल करवाना नियम छे बेटा। आ नियमों थी जे दूर थाय छे ते मानस दुखी थाय छे अने जगत ने गमतो नथी। तो भले बापू, आपनी आज्ञा हमारे शिर छे, आपनी आज्ञा हमारो जीवन बनशे। आजथी अमे वचनबद्ध छे। आशीष आपो बापू। घणु जीवो, खूब सारू जीवो, मां विहत तमारा रखवाला करे। जेम नदी पर नावडू तरी जाए तेम तरी जजो। बद्धा चारे शाखमा संप राखजो बेटा। ले बेटा हिरजी, आ खांडू अन आ खांडा हरे न्यायनु रखवालू करजे। ले बेटा हदजी, आ त्रिशूल कोड़ाया थी भक्ति करजे, तारू कल्याण थाओ। बधा सुखे थी रहजो, बधानु भलू करजो, अने आपनी कीर्ति झांखी न थाय एवा काम करजो बेटा। सुखी थाओ। आजी अमे वचनबद्ध छे। बोल श्री विहत मात की जय। बोल श्री मेलडी मात की जय। बोल श्री महाकाली मात की जय। बोल श्री गुड़िया मात की जय। साधु भाई, तारी लग जा राशि मत जाए।
કર્મ ધર્મની શિખામણ આપી ચારે દીકરાને સંસાર વ્યવહારે જુદારું અપાય છે. મોટા ભાઈ હદજી વાઘેલા ભાખર ગામે વસવાટ કરે છે. ઈરજી વાઘેલા ખોડલા ગામે માની ચાચરની સેવામાં જીવન વિતાવે છે. ત્રીજા નંબરના મેઘજી વાઘેલા વેળંચામાં વસવાટ કરે છે અને સૌથી નાના ભાઈ હુરજી વાઘેલા ઊંચી ધનાલ ઈ ગામે વસવાટ કરી અને જીવન વિતાવ્યું છે. કલજી વાઘેલાનું હૃદય એનું મન વિહતમાના મરશીલામાં ત્રિશુલ કોળાયામાં પરોવાયેલું હતું. તેથી કરી કલજી વાઘેલા મોટા દીકરા હદાજી પાસે ભાખર રહી માના ચરણે જીવનને પૂર્ણ કર્યું. આજે પણ ભાખર ગામમાં કલજી વાઘેલાની સમાધિ છે. કલજી વાઘેલાના વંશ પરંપરામાં સંતો, ભક્તો, સમાજ સુધારકો અને દેવી ભક્તો પણ થયા છે, જેમની લોકગાથાઓ આજે પણ ગવાય છે. આ વાઘેલા પરિવાર હાલમાં 125 થી વધુ ગામોમાં વસવાટ કરી રહ્યા છે.
બનાકાંઠામાં મહેસાણા વાવ સતલાસણા ગઢવાડા સાબરકાંઠા પંચમહાલ જિલ્લાના ગોધરા હાલોલ કાલોલ તેમજ ગુજરાતના રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાં દેવી પૂજક વાળી વાઘેલા વસવાટ કરે છે। માં જોગમાયા વિહતમાની છત્રછાયામાં તમામે તમામ શાંતિથી સુખભર્યું જીવન જીવે છે અને ઇજ્જત રાખે છે રખાવે છે બધાનું ભલું કરે છે અને ભલું કરાવે છે અનેક સારા કામોમાં સથવારો આપી અને સમાજ અને આ જગતના વ્યવહારને ખૂબ ઉજળો કરે છે। ધન્ય હો તમારી ભક્તિને, ધન્ય હો તમારી કીર્તિને, ધન્ય હો તમારી નામનાને। આવા અખંડ ગુણ ગાવા માટે, અખંડ ગુણ ગવડાવવા માટે જેવા ધર્મના કાર્ય કરતા રહો। માં જોગમાં તમારું ભલું કરે। બોલ શ્રી વિહત માત કી જય।